ફ્રેન્ડ્સ, બાર મિત્રો, તમે બધા મજા કરો છો ને? તો બાળકો, ચાલો આજે આપણે ગણિતમાં 14મા પ્રકરણ વિશે શીખીશું. શું શીખવાના છે ખબર છે ને? આપણે ગણતરી દ્વારા સરવાળો અને બાદબાકીના દાખલા ગણવાના છે. તો ચાલો આપણે હવે શરૂ કરીએ. બાર મિત્રો, આપણે શું શીખવાનું છે? જુઓ મહાવરાનો સમય. જુઓ, એક ક્રિકેટ મેચમાં રાહુલે 23 રન કર્યા. કેટલા રન કર્યા બાળકો? રાહુલે 23 રન. અને ધોનીએ 69 રન કર્યા. કેટલા? 69 રન. તેઓએ કુલ કેટલા રન કર્યા? હવે રાહુલ આટલા રન કરે છે અને ધોની આટલા રન કરે છે, અને અહીં શું લખ્યું છે? કુલ કેટલા. કુલ કેટલા એટલે આ બે રન જે છે તેને આપણે ભેગા કરીને સરવાળો કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હવે જુઓ કે આ 23 રન કોના છે? તો રાહુલના રન. અને આ કોણે રન કર્યા છે? ધોનીએ. હવે જુઓ, આ એકમની લાઈન છે એટલે અહીં એકનું ચિહ્ન આપ્યું છે, અને આ કયું કહેવાય? દશક, એટલે અહીં દશકનું કાર્ડ છે. અને કુલ કેટલા એટલે આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો આપણે ગણતરી શરૂ કરીએ. આપણે સૌ પ્રથમ એકમથી શરૂઆત કરવાની છે. તો 3 ને 9 કેટલા થાય? ચાલો ગણો તો બાળકો. 3 ને 9 બોલો 12. તો 12 કઈ રીતે લખાશે? જુઓ બાર મિત્રો, 12 આ રીતે લખાશે. તો આપણે આ એકમની લાઈન છે તો અહીં એકમ કયું કહેવાશે? 2. તો 2 આપણે અહીં લખીશું, અને દશકનું 1 ક્યાં આવશે? દશકની જગ્યા પર. તો એને આપણે 2ની ઉપર આ રીતે લખીશું. હવે આપણે દશકની ગણતરી કરવાની છે. 2 ને 1 3, અને 3 ને 6 કેટલા થશે બાળકો? ચાલો ગણો તો. 3 ને 6 9. તો અહીં આપણે 9 લખીશું. તો બાળકો, કેટલા રન થયા? 92 રન. તો રાહુલ અને ધોની એ બંનેના રન ભેગા કરીએ તો 92 રન થાય છે. તો તેઓએ કુલ, અહીં જવાબ શું લખાશે? 92 રન કર્યા. તો આ રીતે આપણે દાખલો સમજીને કરવાનો છે. તો ચાલો આપણે બીજો દાખલો જોઈએ. જુઓ, ડેમાએ મેરામાં 48 સાલ વેચી. ડેમા મેરામાં 48 સાલ વેચે છે. બીજા દિવસે 17 સાલ વેચી. બધી થઈને તેણે કેટલી સાલ વેચી? તો બાળકો, એક દિવસમાં આટલી સાલ વેચે છે અને બીજા દિવસે આટલી સાલ વેચે છે. તો ચાલો આપણે ગણતરી કરીએ. 48 સાલ એક દિવસમાં વેચી. હવે બીજી કેટલી છે? 17. તો 17 સાલ બીજા દિવસે વેચી. હવે આપણે શું કરવાનું છે બાળ મિત્રો? જુઓ, બધી થઈને તેણે કેટલી સાલ વેચી એટલે આપણે આ બેનો સરવાળો કરવાનો છે. તો અહીં ચિહ્ન આપણે સરવાળાનું કરીશું. હવે આ શું છે? એકમ. તો એકમ માટે આ રીતે 1 લખાશે, અને દશકની જગ્યા પર શું લખાશે? 10નો આ રીતે કાર્ડ લખીશું. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે એકમની ગણતરી કરવાની છે.
तो चलो आठ ने सात, आठ ने सात कितना थाय आपणे गणतरी करिए। आठ पछी शू छे सात, तो गणो चलो आठ पछी नौ दस अग्यार बार तेर चौद पंदर, आपणे सात सुधी गणवानुं छे, तो आठ ने सात पंदर थशे। तो पांच अहीं एकमनी जग्या पर लखाशे अने एक दशकना स्थान उपर। हवे चलो चार ने एक केटला थशे पांच, अने पांच ने एक छ। तो अहीं जवाब आपणे शुं लखवानो छे, तो कुल साल वेची। तो कुल केटली साल वेची बाळको? पांसठ। हवे जुओ आपणे जवाब कई रीते लखवानो छे, बधी थईने तेणे पांसठ साल वेची। तो आपणे जवाब आ रीते लखीशुं, डेमाए बधी थईने पांसठ साल वेची। तो आ रीते आपणे दाखलो गणवानो छे। બુન્નું સસલું એક અઠવાડિયામાં 29 ગાજર ખાઈ શકે છે। બુન્નું કેટલા ગાજર ખાય છે એક અઠવાડિયામાં? 29 ગાજર। મુન્નું સસલું એક અઠવાડિયામાં 45 ગાજર ખાઈ શકે। એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે? તો બાળકો અહીં બે પ્રશ્નો છે, તો આપણે પહેલાં શોધીએ કે અઠવાડિયામાં કોણ વધારે ખાય છે। તો બાળકો અહીં જુઓ, બુન્નું 29 ગાજર ખાય છે અને મુન્નું 42 ગાજર। તો આપણે અહીં શું કરવું પડશે અને કેટલા વધારે ખાય છે તો તે શોધવું હોય તો આપણે અહીં બાદબાકી કરવાની છે। તો જુઓ, બાદબાકી આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની। તો મોટી સંખ્યા અહીં કઈ છે? 42। તો આપણે સૌ પ્રથમ 42 ઉપર લખીશું અને 29 ક્યાં લખાશે? નીચે। અને આપણે શું કરવાનું છે? બાદબાકી। તો અહીં ચિહ્ન બાદબાકીનું કરવાનું છે। તો જુઓ, 42 ગાજર કોણ ખાય છે? તો મુન્નું સસલું। તો આપણે લખીશું અને 29 ગાજર કોણ ખાય છે? તો બુન્નું સસલું। ચાલો હવે આપણે ગણતરી કરીએ। આ એકમનું સ્થાન છે અને આ દશકનું છે, તો બેમાંથી 9 બાદ થશે બાળકો? નહીં થાય। તો આપણે શું કરીશું? તમે આગળ શીખ્યા છો તો આપણે આ દશકની જગ્યા ઉપરથી એક દશક લઈશું। તો ચાર પાસેથી આપણે એક દશક લઈએ તો અહીં કેટલા રહેશે? 3। એ દશક અહીં આવશે અને આ 2 છે એટલે 10 વત્તા 2 એટલે કેટલા થાય બાળકો? 12। તો હવે 12માંથી આપણે 9 બાદ કરીશું, તો 10 વત્તા 2 12 થશે। તો આપણે અહીં 12 જ લખીએ છીએ। તો 12માંથી આપણે 9 બાદ કરીએ તો કેટલા રહેશે? તો ચાલો ગણતરી કરો। તો કરી તમે ગણતરી, કેટલો જવાબ આવ્યો બાળકો? બોલો 3। તો અહીં આપણે 3 લખીએ અને જુઓ 3 ઓછા 2, તો 3માંથી 2ને બાદ કરીશું તો 1 જવાબ આવશે। તો બાળકો, એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે? તો એક અઠવાડિયામાં કોણ વધારે ખાશે? મુન્નું સસલું। અને કેટલા વધારે ખાશે? તો 13। તો અહીં આપણે શું લખીશું જવાબ? જુઓ, બુન્નું કરતા મુન્નું વધારે ગાજર ખાય છે। કોણ વધારે ખાય છે? મુન્નું। અને કેટલા વધારે ખાય છે? તો 13। તો અહીં આપણે લખીશું 13 ગાજર વધારે ખાય છે। તો આ રીતે આપણે બાદબાકીની ગણતરી કરવાની છે। જુઓ,
नेहा 29 वर्षनी छे, तेनी मातानी उम्र 58 वर्षनी छे। नेहानी माता केटला वर्ष वधारे मोटी छे? तो अहीं आपणे बादबाकी करवानी छे, समज पड़े छे ने? सौथी पहला शुं लखवानुं? मोटी रकम। तो अहीं आपणे 58 अहीं लखीशुं अने 29 नानी संख्या छे, तो 29 क्यां लखाशे? अहीं। अने शुं करवानुं छे? बादबाकी। तो बार मित्रों, आपणे जे रीते आगळ बादबाकी करी ते ज रीते तमारे आ करवानुं छे अने जवाब अहीं लखवानो छे। जवाब शोधो। जो बाळको, आ गणतरी करीने आपणे दाखला करवाना छे, तो आपणे अहीं पहेला दाखलो करीए। जुओ, 24 + 17, તો સૌથી પ્રથમ આપણે એકમથી શરૂઆત કરવાની છે, તો 7 ને 4, હવે 4માં આપણે કેટલા ઉમેરવાના છે? 7, તો 4 + 7 કેટલા થશે બાળકો? બોલો, 11, તો 1 અહીં લખાશે અને બીજો 1 ક્યાં લખાશે? અહીં દશકની જગ્યા પર। હવે જુઓ, 2 ને 1 3, 3 ને 1 4, તો અહીં આપણે જવાબ કેટલો આવે છે બાળકો? 41। હવે બીજો દાખલો કરીશું, 32 - 27। હવે જુઓ, 2 માંથી 7 બાદ થશે બાળકો? નહીં થાય, તો આપણે શું કરવાનું? 3 માંથી 10 લેવાનો છે, એટલે 3 માંથી 1 જાય તો 2 આવશે, અને આ 2 છે તેમાં 10 ઉમેરાય એટલે કેટલો જવાબ આવશે બાળકો? અહીં 12 આવશે। તો 12 માંથી આપણે 7 બાદ કરવાના છે, તો કેટલા રહેશે? 12 માંથી 7 બાદ થાય તો, ચાલો ગણતરી કરો, તો હા સાચો જવાબ, 12 માંથી 7 જાય તો 5 રહેશે। અને જુઓ, 2 - 2, તો 2 માંથી 2 બાદ કરીશું તો કેટલા રહેશે? હા કઈ નહીં, તો આપણે શું લખીશું? 0, તો અહીં જવાબ 5 આવશે। તો બાર મિત્રો, હવે જુઓ, 68 + 13, આ તમારે દાખલો જાતે કરવાનો છે, આ પણ સરવાળાનો છે, તો એ પણ તમે જાતે કરજો। હવે જુઓ બાળકો, 54 + 43, એ પણ તમારે જાતે કરવાનો છે, આ જે છે તે બાદબાકીનો છે, તે આપણે શીખીએ। હવે જુઓ, 73 - 59, હવે અહીં 3 માંથી આપણે 9 બાદ કરવાના છે, તો બાળકો 3 માંથી 9 બાદ થશે? હા નહીં થાય, તો આપણે શું કરવાનું? 7 માંથી 10 લેવાનો છે, તો 7 માંથી 1 આપણે લઈશું, તો કેટલા રહેશે? 6, અને 10 ક્યાં આવશે? અહીં। તો આ 3 છે અને બીજા 10, તો કેટલા થાય બાળકો? 13, તો આ આપણે 13 લખીશું। ચાલો, હવે 13 માંથી આપણે 9 બાદ કરવાના છે, તો 13 માંથી 9 બાદ કરીએ, તો કેટલો જવાબ આવશે બાળકો? બોલો, ઘણો ચાલો, તો 4, તો આપણે અહીં 4 લખીશું। અને 6 માંથી 5 જશે, તો કેટલા રહેશે બાળકો? 1, તો આ આપણો જવાબ સાચો છે। હવે જુઓ બાળકો, 80 - 67, હવે જુઓ, 0 માંથી 7 આપણે શું કરવાના છે? બાદ કરવાના છે, તો 0 માંથી 7 આપણે બાદ થાય ન થાય, તો આપણે શું કરીશું? બોલો, બરાબર છે, બાજુમાંથી 10 લઈશું, તો 8 માંથી 1 જશે, તો કેટલા રહેશે? 7, અને 10 ક્યાં આવશે? અહીં। તો બાળકો, અહીં તો કોઈ જ સંખ્યા નથી, તો અહીં આપણે 10 લખવાના છે, તો 10 માંથી 7 જાય, તો કેટલા રહે બાળકો? 3, અને 7 માંથી 6 બાદ થશે, તો કેટલા રહેશે? 1। તો જુઓ બાળકો, સહેલાઈથી આપણે ગણતરી કરીએ છીએ ને, તો આ રીતે તમારે આ દાખલા કરવાના છે। બાર મિત્રો, તમે જે રીતે વિડીયોમાં દાખલાની ગણતરી કરતા શીખ્યા છો ને, તો એ રીતે તમારે ઘરે સરવારો અને બાદબાકી એના અલગ અલગ રકમ લઈને, સંખ્યા લઈને શું કરવાનું છે? ગણતરી કરતા શીખવાનું છે।
तो बाळको तमने आ सहेलाई थी आवडी जशे, तो तमे घरे हवे करशो ने। तो चलो बाळको हूँ रजा लऊं छू, बाय बाळ मित्रों।